नमस्कार विद्यार्थी मित्रों, प्रश्न पेपर त्रण विभाग सी 40मो क्वेश्चन। आयनीय संयोजन सोडियम क्लोराइड नु निर्माण इलेक्ट्रोनीय बिंदु निरूपण द्वारा समझाओ। तो मित्रों, पहली बात तमने ख्याल छे, धातु तत्व इलेक्ट्रॉन गुमावानी वृत्ति धरावे छे, जयरे अधातु तत्व इलेक्ट्रॉन मेळववानी वृत्ति धरावे छे, तेमनी वच्चे थाय छे इलेक्ट्रॉन नी आपले। एना द्वारा जे बंध रचाय एने आयनीय बंध, आयनीय संयोजन अथवा विद्युत संयोजक संयोजन कहे छे। आम धातु माथी अधातु मा इलेक्ट्रॉन नी आपले द्वारा रचाता संयोजन ने शू कहेवाय? आयनीय संयोजन अथवा विद्युत संयोजक संयोजन कहे छे। तो पहला पहला तो आयनीय संयोजन की व्याख्या आपी कि धातु माथी अधातु मा इलेक्ट्रॉन आपले द्वारा रचाता संयोजन ने का आयनीय संयोजन कहवाय का विद्युत संयोजक संयोजन कहे। मित्रों, चर्चा करसू सोडियम, एने तमने ख्याल छे एनो परमाणुय क्रमांक केटलो छे? 11 छे। एनी इलेक्ट्रोनीय रचना 2 8 1 KNM। शू करशे मित्रो? सोडियम परमाणु तेनी एम कक्षामांथी, कई कक्षामांथी? एम कक्षामांथी केटला इलेक्ट्रॉन गुमावशे? 1। એટલે હવેની રચના શું થઈ જશે? 2 8 ક્યાં વાયુ જેવી? નિષ્ક્રિય વાયુ, ઉમદા વાયુ, નિયોન જેવી સ્થાયી રચના પ્રાપ્ત। એમ કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી ઉમદા વાયુ નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે। આખો પોઈન્ટ બોલું છું, બીજો જોજો કે સોડિયમનો પરમાણુય ક્રમાંક 11 છે, તેની ઇલેક્ટ્રોનીય રચના 2 8 1 છે, સોડિયમ પરમાણુ તેની એમ કક્ષામાંથી 1 ઇલેક્ટ્રોન ગુમાવી ઉમદા એટલે નિષ્ક્રિય વાયુ નિયોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે। આપો સમીકરણ, સમીકરણ મિત્રો કાયને શું કર્યું? તો કે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો ને ગુમાવે તો એ ધન આયન બને મિત્રો। ધન આયન શું બને? એને પ્લસ અને પ્લસ, આ એક ઇલેક્ટ્રોન એને ગુમાવ્યો, પ્લસ 1 પણ લખી શકો છો। ચલો, એને નું કામ પૂરું। હવે તો કે ક્લોરિન શું કરે છે એની ચર્ચા કરીએ। સેમ નવો પોઈન્ટ, તો શું કહેશો? ક્લોરિન સિમ્બોલ Cl, પરમાણ્વીય ક્રમાંક 17, ઇલેક્ટ્રોન રચના શું થાય? KLM 2 8 7। ઓલા સોડિયમે જે એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો તો એ ક્લોરિન પરમાણુ મેળવે છે, અને એક ઇલેક્ટ્રોન મેળવે તો એની રચના 2 8 8 થાય। ક્યાં તત્વ જેવી? આર્ગોન જેવી। યાની કે આ Cl
એક ઇલેક્ટ્રોન મેળવે તો બને સીએલ માઇનસ આયન ક્લોરાઇડ આયન. તો આનું આખું વર્ણન કરી દો. અને કોના જેવી સ્થાયી રચના પ્રાપ્ત કરે છે તો કે 2-8-8 કોની રચના છે તો કે આર્ગોન. આર્ગોન આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત કરે છે. તો ક્લોરીન નો પોઈન્ટ કેમ લખશો? ક્લોરીન નો પરમાણુય ક્રમાંક 17 છે, તેની ઇલેક્ટ્રોનીય રચના 2-8-7 છે. ક્લોરીન પરમાણુ એક ઇલેક્ટ્રોન મેળવીને ઉમદા વાયુ આર્ગોન જેવી સ્થાયી અષ્ટક રચના પ્રાપ્ત. હવે આગળ તમે બનાવ્યો તો એને પ્લસ ધન આયન, અને હવે તમે બનાવ્યો સીએલ માઇનસ ઋણ આયન. ધન આયન ઋણ આયન શું હોય એની વચ્ચે? આકર્ષણ હોય. આમ એને પ્લસ ધન આયન અને સીએલ માઇનસ ઋણ આયન વચ્ચે વિરુદ્ધ વીજભારને કારણે તેમની વચ્ચે આકર્ષણ ઉદ્ભવે છે. એટલે કે ધીઝ ઇઝ એને પ્લસ પ્લસ સીએલ માઇનસ ગિવ્સ બની ગયો NaCl સોડિયમ ક્લોરાઇડ. હવે ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણમાં કેમ? તો કે આ Na બાહ્યતમ કક્ષામાં કેટલા ઇલેક્ટ્રોન? Na હો Na, એની ઇલેક્ટ્રોન રચના 2-8 એટલે એની બાહ્યતમ કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે. આ ક્લોરીન એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે. ચોકડી વડે દર્શાવું 1, 2, 3, 4, 5, 6 અને 7. શું થશે મિત્રો? તો કે સોડિયમનો કલરથી બતાવું એટલે તમને મજા આવે. સોડિયમનો આ જે એક ઇલેક્ટ્રોન છે, એ એક ઇલેક્ટ્રોન ક્લોરીન મેળવે છે. એટલે થશે શું? તો કે આ એક ઇલેક્ટ્રોન ગુમાવ્યો, બની ગયો એને પ્લસ, અને આ સીએલ એક ઇલેક્ટ્રોન મેળવો. એટલે તમને ખબર છે કે આ સીએલ પાસે પોતાના 7 ઇલેક્ટ્રોન તો હતા જ, એક ઇલેક્ટ્રોન એને મેળવવા રહ્યો. દેખાય? આ ઇલેક્ટ્રોન સોડિયમ પાસેથી મેળવો એટલે એના પર ઉત્પન્ન થાય ઋણ વીજભાર, અને એ બે જોડાય અને બની જાય NaCl. આમ Na પ્લસ ધન આયન અને Cl માઇનસ ઋણ આયન વચ્ચે ઉદ્ભવતા આકર્ષણને કહેવાય આયનીય બંધ. તો મિત્રો, આ આખો આપણો સમગ્ર પ્રશ્ન હતો. ઓકે, કે ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ દ્વારા સોડિયમ ક્લોરાઇડનું નિર્માણ કઈ રીતે બને છે. હવે તમે આ પ્રશ્ન પાછો એકવાર વિડિયો લેક્ચરમાં જોઈ લેજો એટલે તમને તરત યાદ રહી જશે. આભાર.